નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ દારૂબંધીવાળા રાજ્યમાં દારૂ પીવો કાયદા માટે પણ ખતરનાક હોય છે. પણ એ ખતરાને લોકો અને ખાસ કરીને યુવાનો બેધડક પોતાના હાથમાં લઈ રહ્યા છે. આજે અમે તમને ગ્રાઉન્ડ રિપોર્ટમાં બતાવીશું કે 6 દશકા કરતાં પણ વધુ જૂના દારૂબંધીના નૈતિકતાના નિર્ણય પર ભ્રષ્ટાચારની કેટલી મોટી અનૈતિકતા ગુજરાતમાં આવી છે. દારૂ પીને બેફામ વાહનો ચલાવતા નબીરાઓ કેવી રીતે લોકોના જીવ જોખમમાં મૂકે છે, બુટલેગરો દારૂ ઘુસાડવા માટે કેવા કેવા કિમિયા અજમાવી રહ્યા છે. સૌથી લાંબા સમયથી દારૂબંધી વાળા રાજ્યમાં જુઓ કેવી રીતે તૂટી રહ્યો છે કાયદો. દારૂના નશામાં નબીરો બન્યો બેફામ. અને એ તુલીપ બંગલોઝમાં રહે છે એવા ન્યૂઝ મળેલા છે, અને ફૂલ પીધેલી હાલતમાં હતો. મારી કારને બી અડફેટે લીધી છે, એના સિવાય બીજી 3-4 કારને અડફેટે લીધેલી છે. નશામાં અકસ્માત સર્જી ફૂંકતો રહ્યો સિગારેટ. અને ઇવન જ્યારે કાર ભટકાવી અહીંયા આવી ગયો, પછી કારમાં બેઠો બેઠો સ્મોક કરતો હતો. પછી બહાર એનો દર કાચ ફોડી અને કારમાંથી બહાર કાઢ્યો તો એ સ્પ્રે લગાવતો હતો. એક તો પહેલા તોડ્યો દારૂબંધીનો કાયદો, બાદમાં ટલ્લી થઈને બેફામ સ્પીડે કાર હંકારી કેટલાય વાહન ચાલકોને લીધા અડફેટે. નબીરાને નશો એવો માથે ચઢ્યો કે બીજા લોકો માટે આ નશો મોતના મુખમાં ધકેલનારો બન્યો. રાજ્યમાં દારૂબંધી છે, પણ આવા નબીરાઓને સરળતાથી દારૂ મળી જાય છે, અને પછી આવા નબીરા નશો કરીને કેવા બેફામ બને છે તેનો આ નમૂનો જોઈ લો. રાજ્યમાં આવા નબીરા જેવા લોકોની નશાની લત સંતોષવા માટે બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે કેવા કેવા કિમિયા અપનાવે છે તે પણ જોઈ લો. જો રાજ્યમાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે કેવા કિમિયા અજમાવે છે, દારૂ ઘુસાડવા બુટલેગરોના અવનવા કિમિયા, મરચાના થેલાની આડમાં દારૂ સપ્લાયનું ષડયંત્ર, દારૂની હેરાફેરી માટે બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું, મમરાની થેલીઓની આડમાં દારૂની હેરાફેરી, ટ્રક ભરીને દારૂ ઝડપાયો. જોયું, પોલીસથી બચવા માટે બુટલેગરો કેવા કેવા કિમિયા અપનાવી રહ્યા છે. અત્યાર સુધી રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશથી જે દારૂનો જથ્થો ગુજરાતમાં આવતો તેને અલગ અલગ ટેન્કરો દ્વારા અથવા તો મોટા ટ્રકમાં ગુજરાતમાં લઈ આવવામાં આવતો. કોઈ પણ ચીજ વસ્તુની આડમાં ટ્રકોમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી, જે બાદ દૂધ, પાણી કે કેમિકલના ટેન્કરમાં ભરીને દારૂનો જથ્થો ગુજરાતમાં લવાતો. પરંતુ જે રીતે ચેકપોસ્ટ અને અન્ય જગ્યાઓ પર પોલીસનું ચેકિંગ વધ્યું, કે પોલીસથી બચવા હવે અવનવા રસ્તાઓ બુટલેગરોએ શોધી નાખ્યા. આ બુટલેગરો નશાનો સોદો કરી કરોડો રૂપિયા રડી લેતા હોય છે, પણ પોલીસની કડક કાર્યવાહી બાદ પણ બુટલેગરો અવનવા કિમિયા અપનાવી દારૂનો ગોરખ ધંધો કરતા હોય છે. તેવામાં પણ હવે 31 ડિસેમ્બર નજીક છે, ત્યારે બુટલેગરો અવનવી રીતે દારૂ ઘુસાડવા માટે સક્રિય બન્યા છે. વડોદરાથી જ આવેલી આ તસવીરોને જોઈ લો. વડોદરાથી આવેલી આ બે તસવીરો બતાવે છે કે દારૂના શોખીનોને વિદેશી દારૂ પૂરો પાડવા બુટલેગરો કેવો કિમિયો અજમાવી રહ્યા છે. બુટલેગરોનું શૈતાની દિમાગ તો જુઓ. બુટલેગરનો ગજબનો કિમિયો જોઈ પોલીસ પણ ગોથી ચડી ગઈ. પોલીસથી બચવા માટે બુટલેગરે બાઇકમાં ચોરખાનું બનાવ્યું. પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડી જોયું તો બાઇકનો જે ભાગ ખોલો હતો ત્યાં દારૂની બોટલ મળી આવી. માંજલપુર મનહરનગર પાસે બાઇક ચાલકને પકડીને તપાસ કરી તો બાઇકમાં પેટ્રોલ કરતા વધારે દારૂ નીકળ્યો. પોલીસ બાઇકની ટાંકી તોડતી રહી અને દારૂ નીકળતો રહ્યો. એટલી મોટી માત્રામાં દારૂ નીકળ્યો કે પોલીસ પણ કાઢતા કાઢતા થાકી ગઈ. બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલ મળી આવી. તો વડોદરા ગ્રામ્ય એલસીબીએ મરચા ભરેલા કોથળાની આડમાં લઈ જવાતો શરાબનો જથ્થો જપ્ત કર્યો. મરચાની આડમાં બુટલેગરોએ પોલીસની આંખમાં મરચું નાખવાનો પ્રયાસ કર્યો,
પોલીસે દારૂના જથ્થા અને આઈસર ટેમ્પો સહિત 25.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આમ જ્યારે પોલીસની પકડ બુટલેગર ઉપર વધતી ગઈ ત્યારે બુટલેગરોએ મોટા વાહનોમાં દારૂની હેરાફેરી બંધ કરી નાના નાના વાહનો દ્વારા ગુજરાતમાં દારૂ પ્રવેશ કરવાની પદ્ધતિ અપનાવી. આ દ્રશ્યો નિહાળીને દારૂડિયાના જીવ બળી જશે. સુરતમાં 89 લાખના દારૂ પર પોલીસે રોલર ફેરવી નાખ્યું. સુરતમાં ઝોન 1 હેઠળ આવતા 5 પોલીસ મથકમાં વર્ષ 2023-24માં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ થયો. 89.19 લાખથી વધુનો દારૂનો જથ્થો નાશ કરાયો અને રસ્તા પર દારૂની નદી વહેવા લાગી. વલસાડમાં દારૂ કોઈ નાના વાહનમાં નહીં પરંતુ કન્ટેનરમાં ભરી આ જથ્થો લઈ જવાતો હતો. ત્યારે હાઈવે પર પેટ્રોલિંગમાં રહેલી વલસાડ રૂરલ પોલીસે દારૂ ભરેલા કન્ટેનર સાથે એક આરોપીને પકડી પાડ્યો અને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. ગણતરી કરતા કુલ 3000થી વધુ વિદેશી દારૂની બોટલ કન્ટેનરમાંથી મળી આવી. વિદેશી દારૂ ઘૂસાડવાની સાથે દેશી દારૂનો પણ ધીકતો ધંધો ચાલી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલામાં નાના ઝીંઝોડામાં પોલીસે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી 308 લીટર દેશી દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. એટલું જ નહીં, દારૂની સાથે હવે બીજા નશીલા પદાર્થોની પણ હેરાફેરી વધી છે. અમરેલીમાં તુવેરની આડમાં 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપાયું. ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અર્જનભાઈ વેકરિયાના ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર. જ્યાં ખેતરમાં તુવેરની આડમાં લીલા ગાંજાનું વાવેતર થયું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતું હોવાના દાવા વિપક્ષી પાર્ટી સહિતના લોકો કરે છે. આ બધા વચ્ચે દરરોજ રાજ્યના અનેક વિસ્તારોમાંથી દારૂના જથ્થા પણ ઝડપાય છે. રાજ્યમાં લાંબા સમયથી દારૂબંધીનો કાયદો અમલમાં છે અને તેમ છતાં વિવિધ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા ઝડપાવાથી દારૂબંધીના કાયદાની અસરકારકતા ઉપર પણ સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં દારૂ પ્રવેશે છે ક્યાંથી? કોની રહેમ નજર હેઠળ ગુજરાતમાં દારૂનો વેપલો ફૂલી ફાલી રહ્યો છે? જો વર્ષ 2023ના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાંથી જાન્યુઆરી સુધી એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન 466 કેસ કરવામાં આવ્યા. 19 કરોડથી વધુનો દારૂ જપ્ત પણ થયો અને 39 કરોડથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો. સામાન્ય વ્યક્તિ પણ આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકશે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. દારૂની હેરાફેરી પાછળ કેટલું મોટું નેટવર્ક સક્રિય છે. ગુજરાત એ ગાંધીનું રાજ્ય છે અને તેના કારણે ગુજરાતમાં દારૂ પીવા વેચવા પર પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ ગુજરાતમાં દારૂ પીતા પકડાય તો પોલીસ તેના પર કાર્યવાહી કરતી હોય છે. એક તરફ જ્યારે સરકાર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પર છૂટછાટ આપે છે તો બીજી તરફ તેનો રાજ્યભરમાં વિરોધ થાય છે. પણ આ તમામ વાતોની વચ્ચે પોલીસે દારૂની હેરાફેરી રોકવા માટે જે કાર્યવાહી કરેલી છે તેના આંકડાઓ ચોંકાવનારા છે. ગુજરાતમાં દારૂબંધી હોય તો કદાચ છાને ખૂણે દારૂનો નાનો મોટો જથ્થો પકડાતો હોય, હેરાફેરી થાય તેવું માની શકાય. પણ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય તો આ વાત માનવામાં ન આવે, છતાં પણ હકીકત છે. દારૂ બેરોકટોક વેચાય છે અને દારૂના રવાડે ચડી નશામાં હોશ ભૂલીને આવા નબીરાઓ બેફામ બને છે. ત્યારે બોપલ આંબલી રોડ પર સવારના સમયે ટ્રાફિકથી જ્યારે આ રસ્તો ધમધમતો હતો ત્યારે ઓડી કારના ચાલકે સર્જેલા આતંકના કારણે રસ્તા પર ભાગમભાગના દ્રશ્યો સર્જાયા. ઓડી કારના ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લીધા. રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી અને ત્યારબાદ પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો. પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લફથડીયા ખાતો હતો. દારૂનું ખુલ્લેઆમ વેચાણ, દારૂડિયાઓ નશો કરીને બને છે પછી બેફામ, અને આમ દારૂ બને છે લોકોના જીવનું દુશ્મન. અમદાવાદમાં એક બાદ એક અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે અને ત્યારબાદ આજે જ્યારે બોપલ આંબલી રોડ ઉપર આ અકસ્માતનો બનાવ બન્યો, ગંભીર અકસ્માત એટલા માટે કહી શકાય કે નબીરો વ્યક્તિ રિપલ પંચાલ નામનો વ્યક્તિ ઓડી લઈ અને લગભગ 5-6 વાહનો જે છે તેને ટક્કર મારતો નીકળ્યો. સદનસીબે કાર ચાલકોને જાનહાની નહોતી પહોંચી, પરંતુ જ્યારે કાર અકસ્માત અહીંયા પહોંચાડી ત્યારે 2 મહિલાઓ જે છે તે અહીંયા આગળ બેઠી હતી ત્યારે તેમને ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. કાયદેસર પોલીસે કાર્યવાહી કરવાની પ્રયત્ન કરી અને હાલ સારવાર હેઠળ આરોપીને લઈ જવામાં આવ્યો છે.
કાયદેસરની તેની ધરપકડ જે છે તે પણ કરવામાં આવશે. પરંતુ મહત્વનું છે કે આ પ્રકારના અકસ્માતના બનાવો અનેક વખત બનતા હોય છે, ત્યારે કોઈ ચોક્કસ નક્કર પગલાં લેવાય તે પણ લોકો ઈચ્છી રહ્યા છે. દિલજીતની ના પણ ગુજરાતી સિંગર્સ ગાય છે દારૂના ગીતો. ગુજરાતમાં દારૂબંધી છે પણ ગુજરાતી કલાકારો દારૂના ગીતો બેફામ રીતે ગાય છે. ગાંધીનગરમાં યોજાયેલા કોન્સર્ટમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજે દારૂ પર કોઈ ગીત ગાવાની ના પાડી. તેણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે હું દારૂના ગીત નહીં ગાઉં. પણ દારૂને લઈને કેટલા ગુજરાતી સિંગરોએ તો ગીતો ગાયા છે અને તે વળી પાછા હિટ પણ એટલા જ થયા છે. શું દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પરના ગીતો બનાવવા, રિલીઝ કરવા એ નૈતિક રીતે ખોટું છે કે નહીં? આવા ગીતોથી લોકોના માનસ પર શું અસર થાય છે? યુવાનોમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે. પોતે બીજાથી અલગ કંઈ છે અને કરે છે તેવું બતાવવા માટે નશો કરતા હોય છે, જે તેમને તો બરબાદ કરી જ રહ્યો છે, સાથે તેમના પરિવારને અને સમાજને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. પાટણમાં પોત પ્રકાશ્યું. ફાર્માસિસ્ટે નકલી ડોક્ટરની મદદથી કર્યો બાળકનો સોદો. ધારાસભ્યનું માનીએ તો પાટણમાં જ આવા 10 થી વધુ બાળકોને બારોબાર વેચી મારવાના સોદા થયા છે. એટલું જ નહીં, અહીં દીકરા અને દીકરીનો ભાવ પણ અલગ અલગ બોલાય છે. ત્યારે ચાલો જણાવીએ બાળકના સોદાની ઇનસાઇડ સ્ટોરી. ગુજરાતમાં બાળકની તસ્કરી. ની સંતાન દંપતીને બનાવતા શિકાર. અનાથ બાળક કહી વેચી દેવાનું કૌભાંડ. એક તરફ રાજ્યમાં સાજા સમા દર્દીઓના ઓપરેશનના નામે રૂપિયા કમાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં ખ્યાતિ કાંડ ખુલ્યો અને હજુ આ કિસ્સો શાંત નથી થયો ત્યાં હવે પાટણમાંથી નવજાત શિશુનો સોદો કરવાનો કિસ્સો સામે આવ્યો છે, એ પણ નકલી ડોક્ટર બની. પાટણમાં બાળક વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ આખો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે સાંતલપુરના કોડા ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર. 14 લાખની એલોપેથી દવા અને મેડિકલના સાધનો સાથે SOGએ બોગસ તબીબ સુરેશ ઠાકોરની ધરપકડ કરી. જો કે આ નકલી ડોક્ટર જ નહીં પરંતુ સ્થાનિક ભાજપ નેતા પણ છે. જોઈ લો, આ એ જ સુરેશ ઠાકોર છે જે તબીબ ન હોવા છતાં દર્દીઓને સારવાર આપ. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો એક નવો જ કાંડ સામે આવ્યો. એક બાળકનો સોદો પણ તેણે કર્યો હોવાનું ખુલ્યું. સુરેશ ઠાકોરે પાટણની નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ સાથે મળી એક બાળકનો 1.20 લાખમાં સોદો કર્યો. વાત છે ફેબ્રુઆરી 2024ની. ફેબ્રુઆરી 2024માં જ્યારે બાળક માત્ર 7 મહિનાનું હતું પરંતુ બીમાર હતું, માટે સુરેશ બાળકને લઈને નિષ્કા હોસ્પિટલમાં પહોંચ્યો. જાણવા મળ્યા મુજબ બાળકના પિતા તરીકે સુરેશ ઠાકોરે જ ઓળખ આપી હતી. નિષ્કા હોસ્પિટલમાં એડમિટ કરેલું. બાળકનું વજન જન્મ વખતે 1 કિલો અને 100 ગ્રામ. બાળકની મેચ્યોરિટી હતી 7.5 મહિના અને બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું. એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે. 25 દિવસની સારવાર બાદ બાળક સાજુ થતાં 15 માર્ચે બાળકને ડિસ્ચાર્જ કરાયું. પરંતુ આ સમયે સુરેશ નહીં, નીરવ મોદી નામનો વ્યક્તિ બાળકના પિતા તરીકે અહીં આવ્યો. આમ 2 વખત માતા પિતાની હિસ્ટ્રી અલગ અલગ જણાતા નિષ્કા હોસ્પિટલના ડોક્ટરને પણ શંકા ગઈ. બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા. તમને શક ક્યારે ગયો સાહેબ? મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે. એવું મને કંઈ ખ્યાલ નથી. તેમ છતાં પણ મામલો છુપાયેલો રહ્યો. જો કે આ હોસ્પિટલ જ લેવડ દેવડનું માધ્યમ બની હતી. પાટણના નીરવ મોદીને લગ્નના 8 વર્ષ બાદ પણ સંતાન ન હોવાથી પાટણની નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીના તેઓ સંપર્કમાં આવ્યા.
નરેન્દ્ર દરજીએ નીરવ મોદીને કહ્યું કે અમારી હોસ્પિટલમાં ઘણા અનાથ બાળક આવતા હોય છે, તમારે જો દત્તક બાળક જોઈએ તો હું સોદો કરી આપીશ, જેની નીરવ મોદીએ હા પાડી. આમ નિષ્કા હોસ્પિટલના આઈસીયુમાં રાખેલા બાળકને જોઈ નીરવ મોદીએ 1.20 લાખમાં બાળકનો સોદો નક્કી કર્યો. જોકે આ ડીલમાં રાધનપુર નગરપાલિકામાં જન્મનું પ્રમાણપત્ર પણ બનાવાયું, પણ બાળક દત્તક આપવાના ડોક્યુમેન્ટ ન બનાવ્યા. આમ નીરવ મોદીને બાળક વેચી દેવાયું, પરંતુ બાળક માંદું રહેતા નીરવ મોદીએ કહ્યું કે આ બાળક સતત માંદું રહે છે, માટે હવે તેમને નથી જોઈતું, મને મારા 1.20 લાખ પરત આપી દો. આમ બાળક પરત કર્યાના સુરેશે 1.20 લાખમાંથી માત્ર 50,000 જ પાછા આપ્યા, જેના પુરાવા નીરવ મોદીએ પોલીસને પણ આપ્યા છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમારી ટીમ પહોંચી એ હોસ્પિટલ જ્યાં આખો આ ખેલ ખેલાયો. સરહદી વિસ્તાર સાતલપુર તાલુકાનો ખોરડા ગામ, કે જ્યાં એક ધોરણ 10 પાસ ઉઘાડ ભગો ડોક્ટર આઈસીયુ સહિતની સુવિધા સાથે આલિશાન હોસ્પિટલ ખોલીને બેઠો હોય છે. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ એટલે કે ખાનગી રાહે એસઓજીને બાતમી મળે છે, અને જે બોગસ હોસ્પિટલ અને બોગસ તબીબને ત્યાં એસઓજી પોલીસ છાપો મારે છે, અને ત્યારબાદ બોગસ હોસ્પિટલ અને જે તબીબ હતો તેને પકડવામાં આવે છે. લગભગ 13.98 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે. આ હોસ્પિટલ અંદરથી આઈસીયુ હોસ્પિટલ તેમજ વિવિધ દવાઓ સહિત જે પ્રતિમિન દવાઓ છે તે પણ મળી આવે છે. ત્યારબાદ એસઓજી પોલીસ સુરેશ ઠાકોર નામનો જે ઇસમ જે ડોક્ટર બની બેઠો હતો તેના સામે પોલીસ ફરિયાદ નોંધે છે, અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ લે છે. બાળક વેચાણની આ આખી ડીલમાં નિષ્કા હોસ્પિટલના કર્મચારી નરેન્દ્ર દરજી અને અમૃતની ભૂમિકા પણ સામે આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ થવા પામ્યો છે કે સુરેશ ઠાકોર અને તેમના પત્ની એક નવજાત શિશુને અહીંયા લઈને આવે છે અને અહીંયા સારવાર કરવા માટે આવે છે. ત્યારબાદ આ જ હોસ્પિટલમાં એટલે કે નિષ્કા હોસ્પિટલમાં જે કર્મચારી છે ધર્મેન્દ્ર દરજી અને અમૃત રાળો દ્વારા તેમનો સંપર્ક જે ફરિયાદી છે તે નીરવ મોદી સાથે થાય છે. એટલે કે નીરવ મોદી જે દંપતી છે તે ક્યાંક નિસંતાન હોય છે, એટલે એમને ક્યાંક બાળક દત્તક લેવાની વાત અગાઉથી જ આ લોકો થાય છે. એટલે કે આ બાળક દત્તક આપવાનું છે તેવું ધર્મેન્દ્ર કહે છે, અને ત્યારબાદ અમૃત રાવળ છે તે નીરવ મોદીનો સંપર્ક કરે છે અને સમગ્ર જે આ બાળકને લેવે છે તેનું શરૂ થાય છે. ત્યારે સુરેશ ઠાકોર તે બાળક નીરવ મોદીને 1,20,000માં આપવાની વાત કરે છે. ત્યારે અમારી ટીમ એ નરેન્દ્ર દરજી સુધી પણ પહોંચી, જેણે નકલી ડોક્ટર સુરેશ સાથે મળી બાળકનો સોદો કર્યો. નરેન્દ્ર દરજીએ નીરવને જણાવ્યું કે હોસ્પિટલમાં અનાથ બાળક આવ્યું હતું. નીરવે કરેલી પોલીસ ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ છે, છતાં પણ નરેન્દ્ર પોતાની આવી કોઈ સંડોવણીથી ઇનકાર કરે છે. જ્યારે ડોક્ટર સુરેશ ઠાકોર વિશે પૂછતા તેણે જણાવ્યું કે હા, તે અન્ય પેશન્ટને લઈને પણ હોસ્પિટલ આવતો હતો, ડોક્ટર તરીકે ઓળખ આપતો હતો. જોકે એક તરફ બાળ તસ્કરી મામલે તપાસ ચાલી રહી છે, અને તેવામાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છે કે એક નહીં આવા તો 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોઈ શકે છે. બાળકીના 5 લાખ ભાવ બોલાતો, જ્યારે કે બાળકના એટલે કે પુત્ર હોય તો 10 લાખ રૂપિયામાં સોદો થતો. અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે? જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ, અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ. આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ. 10 થી 15 લાખ રૂપિયા મહિલા હોય તો 5 લાખ રૂપિયા, પુરુષ બાળક હોય એ તો એના 10 લાખ રૂપિયા. આ બાબત એક ગંભીર પ્રકારની બાબત છે. આમ પાટણમાં જ બાળક વેચ્યા મામલે એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બાળક ખરેખર કોનું છે, ક્યાંથી આવેલ છે, હાલમાં આ બાળક ક્યાં છે,
તેની સ્થિતિ છે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે. ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવેલ છે. જોકે સવાલ હજુ ત્યાં જ છે કે હાલ બાળક ક્યાં છે, બાળકના અસલી માતા પિતા કોણ છે, અત્યારે બાળક કોની પાસે છે, બાળકના જન્મનું પ્રમાણપત્ર કઈ હોસ્પિટલના રેફરન્સથી બનાવાયું, આ તમામ પહેલુઓ પર તપાસ ચાલી રહી છે. હાલ તો સુરેશ ઠાકોર ઉપર ફરિયાદ થઈ છે કે બાળક લઈ વચ્ચે, પરંતુ ચોક્કસ કહી જે બાળક સુરેશ ઠાકોર દ્વારા નીરવ મોદીને આપવામાં આવ્યો હતો તે બાળક ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોનું હતું આ બાળકને, અત્યારે આ બાળક ક્યાં છે તે એક મોટો તપાસનો વિષય છે. બીજી બાજુ મહત્વની વાત છે કે જે રીતે એસઓજી પોલીસે ફરિયાદ નોંધી છે તેમાં માત્ર અત્યારે સુરેશ ઠાકોર ઉપર જ નોંધવામાં આવી છે, જે અહીંયા અમૃત રાવળ અને નરેન્દ્ર દરજી જે બે વ્યક્તિઓ છે તે પણ ક્યાંક પ્રત્યક્ષ પરોક્ષ રીતે આમાં સંડોવાયેલા જણાય છે. બીજી બાજુ જે જન્મ પ્રમાણપત્ર નીકળવામાં આવ્યો છે નગરપાલિકા રાધનપુરમાંથી, આ જન્મ પ્રમાણપત્રમાં કઈ હોસ્પિટલ દ્વારા જે જન્મ નોંધણી આપી અને કયા આધારે નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું તે પણ એક મહત્વની વાત છે. એટલે આ ચર્ચા પાટણ શહેર તેમજ જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. નવેમ્બર પૂરો થતા અને ડિસેમ્બર આવતા પહેલા જ મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં હવે જામ્યો છે શિયાળો, પર્વતો વૃક્ષો પર છવાઈ રહી છે બરફની ચાદર અને જેના કારણે ગુજરાતમાં પણ ધીમા પગલે ઠંડીની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ હવે ઠંડી વધુ આકરો મિજાજ બતાવશે તેના અણસાર મળ્યા છે. શિયાળાની સેનાનું આક્રમણ શરૂ. ઉત્તર ભારતમાં હિમવર્ષાએ ભૂક્કા કાઢ્યા, હવે ગુજરાત ભયંકર ઠંડીમાં ઠૂઠવાશે. 29 નવેમ્બરથી ઠંડીનો પ્રચંડ રાઉન્ડ શરૂ થશે. એમ તમામ વિસ્તારોની અંદર બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે અને એને કારણે આવનારા દિવસમાં હવે 2-3 દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે. નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે હવે શિયાળાની સેનાએ શરૂ કર્યું છે પ્રચંડ આક્રમણ. શિયાળાની સેનાના સૈનિકો ઉત્તર ભારત પહોંચી ગયા છે જ્યાં થઈ રહી છે ભારે હિમવર્ષા, જેના કારણે હવે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાત હવે ઠંડીમાં ઠૂઠવાશે, પણ હજુ પવનની દિશામાં ફેરફારની કોઈ સંભાવના નથી. એટલે પવનની જે દિશા છે એને કારણે પણ તાપમાનમાં ઘટાડો થવાનો છે, બરફ વરસાદ પણ થઈ રહી છે અને મહત્વનું છે કે આ જે પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની જ રહેવાની છે. એટલે ગુજરાતમાં હમણાં કોઈ ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. કમસે કમ એટલું કહી શકાય કે 5-7 દિવસ સુધી રાજ્યના કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષાની શરૂઆત થાય તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસથી છે કે એકલ દોકલ સેન્ટરની અંદર કોઈ લોકલ ભેજને કારણે કે નદી કાંઠા કોઈ મોટી નદીઓ પસાર થતી હોય નદી કાંઠા વિસ્તારની અંદર ઝાકળ વર્ષા કે ધુમ્મસ જોવા મળે વહેલી સવારે, એ અપવાદરૂપ રહેશે. પણ એ બહુ સીમિત વિસ્તાર અને છૂટા છવાય કોઈ વિસ્તારો હશે, બાકી મોટાભાગના વિસ્તારોની અંદર હમણાં કોઈ ઝાકળ વરસાદની શક્યતાઓ નથી. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ફરી એક વખત હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી શરૂ થઈ શકે છે. પાકિસ્તાન સ્થિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષા થઈ શકે છે.